કોરોના કાળમાં કચ્છની કલા ઓનલાઈન શીખીને પુણેના બહેને આફતને અવસરમાં પલટાવી. જો આફતને હકારાત્મક લેવામાં આવે તો તે અવસરમાં પલટાવી શકાય છે. કોરોના રૂપી આફત ત્રાટકી ત્યારે શિક્ષણ ઓફલાઈનને બદલે ઓનલાઈન થયું. ઓફલાઈન માટે શાળા કે સંસ્થામાં આવવું પડે, પણ ઓનલાઈન હોય તો ભારતના કોઈપણ ખૂણે ભણી શકાય. આ હકીકતનો પુણેના બહેને બરોબર ફાયદો ઉઠાવી અદાણી સ્કિલ ડેવલપમેન્ટ માટે કચ્છની કલા ઓનલાઈન શીખી પુણેની માર્કેટમાં મૂકીને સ્વનિર્ભર બનવાની નવી દિશા મેળવી. મહારાષ્ટ્ર પુણેના યજ્ઞાબેન દરજીએ અદાણી ફાઉન્ડેશન અંતર્ગત ચાલતા અદાણી સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા કોરોના કાળમાં ચાલતા ઓનલાઈન અભ્યાસક્રમમાં જોડાયા અને મડ તથા મિરર વર્કની કલા શીખવા માંડી. કચ્છના સીમાડા ઓળંગી ગયેલી આ કલા ઉપર પ્રભુત્વ મેળવી લીધું. તાલીમ બાદ મડ અને મિરર વર્કમાં બાલકૃષ્ણની ફ્રેમ બનાવી, જેની માંગ નોંધપાત્ર રીતે પુણેમાં છે. આ બંને કલા ઉપર બહેનને હથોટી આવી ગઈ અને સાથે સાથે ગ્લાસ પેઇન્ટિંગ, બીડ વર્ક, એમસિલ વર્ક સાથે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પણ તાલીમ લીધી. બોટલ ઉપર ગ્લાસ પેઇન્ટિંગ, બ્રેડમાંથી ગણપતિ બાપાની મૂર્તિ બનાવી વગેરે કલા પણ શીખી લીધી. એટલું જ નહીં, દરેક કલા ઉપર રેફરન્સ બુક પણ બનાવી, સાથે સાથે આજ ઓનલાઈન દ્વારા માર્કેટિંગ પ્લેટફોર્મ પણ શીખી લીધું અને રોજગારી નિર્માણના પાઠ પણ ભણ્યા. આમ યજ્ઞાબેન દરજી માટે કચ્છની કળા પુણેમાં તેમના માટે ગૃહ ઉદ્યોગનો આધાર બની ગઈ. આ તમામ માટે પોતાના તાલીમ શિક્ષક ડિમ્પલબેન પીઠડિયાનો આભાર માન્યો, પરંતુ તેમણે અદાણી ફાઉન્ડેશન દ્વારા આ ક્ષેત્રે રોજગારી માટે સ્વનિર્ભરતા હાંસલ કરવા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને પ્રીતિબેન અદાણીનો પણ આભાર માન્યો હતો. માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.